हेलो स्टूडेंट, वेलकम टू माय यूट्यूब चैनल चेतन एडीयू सेंटर। माई सेल्फ प्रोफेसर चेतन बी भामरोलिया, वर्किंग एज असिस्टेंट प्रोफेसर इन डॉक्टर सुभाष टेक्निकल कैंपस जूनागढ़। टुडे वी विल डिस्कस यूनिट नंबर 1, इंट्रोडक्शन ऑफ प्रोसेसर और माइक्रो प्रोसेसर, एंड द सब टॉपिक ऑफ दिस यूनिट इज एक्सप्लेन आर्किटेक्चर ऑफ 8085 माइक्रो प्रोसेसर। मित्रों, आज आप 8085 माइक्रो प्रोसेसर नु आर्किटेक्चर जोवाना छे। तो शू तमने खबर छे के 40 पीन नी जे माइक्रो प्रोसेसर आईसी छे एनी अंदर केटला ब्लॉक रहेला होय छे, अने ए दरेक ब्लॉक नु फंक्शन एटले के कार्य शू होय छे, जो तमने ना खबर होय तो आजनो वीडियो तमारा माटे खूब ज उपयोगी छे। तो जे लोकोए मारा आगळना वीडियो हजी सुधी जोया नथी, ए लोकोने खास विनंती के एक वखत आगळनो वीडियो जोई लेशो, जेनी लिंक पण मैं डिस्क्रिप्शन में आपेली छे, जेथी करीने आजना वीडियो में आपवामां आवती तमाम माहिती तमने ख्याल आवे। तो लेट्स प्ले विथ माइक्रो प्रोसेसर। तो दिस इज द फंक्शनल ब्लॉक डायग्राम और आर्किटेक्चर ऑफ 8085। आपणे तमने जे अत्यारे स्क्रीन ऊपर देखातो आखो ब्लॉक डायग्राम 8085 नो इंटरनल ब्लॉक डायग्राम छे, एवुं कही शकाय। एटले के आ जे बधा ब्लॉक छे ए 8085 नी अंदर आवेला होय छे, जेमाथी आपणे एक पछी एक, सपोज के सौथी पहेलो ब्लॉक आ जोवाना छे, एना पछी एक आ ब्लॉक जोशुं, एक बीजो ब्लॉक छे, त्रीजो, चोथो, पांचमो, छठो, अने टाइमिंग एंड कंट्रोल यूनिट छे, इंटरप्ट यूनिट छे, सीरियल छे। तो एक पछी एक बधा यूनिट आपणे ज्यारे जोशुं एटले आपणो आखो ब्लॉक डायग्राम छे ए क्लियर थशे। तो सौथी पहेला तो आखो आ जे ब्लॉक डायग्राम छे, अहींया आपवामां आवेल ब्लॉक डायग्राम बधाए पोतपोतानी नोटबुकनी अंदर दोरवानो छे। यू हेव टू रिमेम्बर दिस ब्लॉक डायग्राम बिकॉज इन जीटीयू एक्जाम दिस इज मोस्ट इम्पोर्टंट फॉर यू। तो જ્યારે પણ આપણે એક્ઝામ રિલેટેડ તૈયારી કરતા હોય અથવા તો કોઈ બેઝિક માહિતી જ્યારે જો 8085ની વાત કરશું એ વખતે આ બ્લોક ડાયાગ્રામ ખૂબ જ અગત્યનો છે, તો કોઈએ પણ આને સ્કીપ કરવાનું નથી। તો સૌથી પહેલાં તો યુ કેન ટેક એ સ્ક્રીનશોટ સો યુ કેન રિમેમ્બર ઇન યોર નોટબુક। તો સ્ક્રીનશોટ લે અથવા તો તમારી જોડે જો બુક હોય તો બુકની અંદર પણ આ બ્લોક ડાયાગ્રામ છે તમે જોઈ શકો છો। તો આગળ જે આગળના આપણા જે વિડીયો હતા એમાં આપણે અલગ અલગ બસની વાત કરેલી છે, પછી બેઝિક ડેફિનેશન આપેલી હતી કે ભાઈ એમાં આવેલા બ્લોક છે એનું ફંક્શન શું છે, તો એ પણ તમારે એક વખત વિડીયો ચેક કરી લેવાનો છે, જોઈ લેવાનું છે, જેથી કરીને તમને ખ્યાલ આવે। તો હવે સૌથી પહેલાં તો જોઈએ કે ઇટ હેઝ ધ ફોલોઈંગ કન્ફિગરેશન, મતલબ કે 8085ની અંદર આવેલા બ્લોક ડાયાગ્રામમાં મેઇન બ્લોક ક્યાં છે। તો સૌથી પહેલાં જો આપણે યાદ રાખવું હોય તો સૌથી પહેલાં એવું કહી શકાય 8-bit ડેટા બસ। લાસ્ટ લેક્ચરમાં, લાસ્ટ વિડીયોમાં આપણે એડ્રેસ બસ અને ડેટા બસ બંનેની વાત કરેલી હતી। તો 8085 માઇક્રો પ્રોસેસર એટલે કે આપણું જે અત્યારે ભણીએ છીએ એ માઇક્રો પ્રોસેસર 8-bit માઇક્રો પ્રોસેસર છે। તો કઈ રીતે કહી શકાય 8-bit છે, કારણ કે એમાં રહેલી ડેટા બસ કેટલા બીટની છે, 8-bit। તો 8-bit ડેટા બસ 8-bit હોવાથી આપણે 8-bit માઇક્રો પ્રોસેસર છે એવું આપણે કીધું હતું। તો સૌથી પહેલું યાદ રાખો 8-bit ડેટા બસ, દેન 16-bit એડ્રેસ બસ, એટલે કે એડ્રેસ બસની સાઇઝ 16-bit છે, એટલે કે 16 એડ્રેસ લાઇન એમાં આવેલી છે। એક લાઇન એટલે 1-bit આપણે ગણવાનું, એટલે 16 લાઇન છે કે જે એડ્રેસ બસ માટે ફાળવેલી છે, સમજાય છે। 8-bit છે એટલે કે 8 લાઇન છે ડેટા માટેની છે, અને 16 લાઇન છે એડ્રેસ માટેની છે। તો ગયા લેક્ચરમાં, ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે 2:16 કરીએ, 2^16 કરીએ, અને જે પણ આન્સર આવે એ આપણો મેક્સિમમ સ્પેસ હશે કે જેટલી મેમરી આપણે લગાવી શકાય। તો 2^16 તમે કરશો એટલે તમને આવશે 64 KB। 64 KB છે એટલી મેક્સિમમ મેમરી તમે 8085 સાથે લગાવી શકો છો। તો એટલા માટે આપણે કહી શકાય કે મેક્સિમમ એડ્રેસ અપ ટુ 64 KB, બરાબર એ 65,335 જે હોય એનો આન્સર આવશે, કે 64 આપણે યાદ રાખશું અત્યારે હાલ પૂરતું એને 64 KB આપણે જરૂરિયાત છે। તો 64 KB જેટલી મેક્સિમમ સ્પેસ છે, એટલે કે મેક્સિમમ મેમરી આપણે 8085 સાથે લગાવી શકીએ છીએ। તો બે પોઈન્ટ, અને ત્રીજો પોઈન્ટ આપણે યાદ રાખશું એ 16-bit પ્રોગ્રામ કાઉન્ટર, એટલે કે પીસી જે છે એનું ફંક્શન પણ ખૂબ જ અગત્યનું છે। પ્રોગ્રામ કાઉન્ટર એની સાઇઝ છે 16-bit, અથવા તો 16-bit આપણું પીસી છે એ પ્રોગ્રામ કાઉન્ટર છે 16-bit છે એટલું યાદ રાખશું। પછી આવશે સ્ટેક પોઈન્ટર SP,
तो एसपी नी साइज पण 16 बीट नी छे। 8085 मां एसपी एटले के स्टेक पॉइंटर 16 बीट नो होय छे। जो आ बधा एक एक मार्कना क्वेश्चन छे, घणी बधी वखत एग्जाम मां आगळ पूछायेला छे के 8085 माटे स्टेक पॉइंटर नी साइज केटली होय, तो के 16 बीट। प्रोग्राम काउंटर नी साइज केटली होय, तो के 16 बीट। एड्रेस बस केटली होय, तो के 16 बीट। डेटा बस, तो के 8 बीट। आ बधा ज आपणा शोर्ट क्वेश्चन छे। पछी बीजी वस्तु के 8085 माइक्रोप्रोसेसर मां 6 એટલે કે ટોટલ 6 8-bit રજિસ્ટર હોય છે, એટલે કે એક રજિસ્ટરની અંદર 8-bit ડેટા આવે। એવા કોઈ ડેટા જ્યારે આપણે મેન્યુપ્યુલેશન કરતા હોય, કેલ્ક્યુલેશન કરતા હોય, અથવા તો પ્રોગ્રામની અંદર જ્યારે ટેમ્પરરી જ્યારે ડેટા સ્ટોર કરવા હોય, એ વખતે કંઈક રજિસ્ટરની જરૂર પડે, તો એ જે રજિસ્ટર છે એ ટોટલ 6 રજિસ્ટર છે, બી સી ડી ઈ એચ એલ। એ એક રજિસ્ટર 8-bit હોય। જો આપણે 16-bit જરૂરિયાત હોય તો આપણે રજિસ્ટર પેર, એટલે કે બે રજિસ્ટરને આપણે જ્યારે કમ્બાઈન કરશું, એક રજિસ્ટર છે સપોઝ કે બી છે એ 8-bit છે, એવી જ રીતે સી છે એ પણ 8-bit છે, તો ટોટલ જ્યારે આપણે 16-bit જરૂર હોય તો આપણે શું કરશું, આ પેર કરી દેશું, બીસી પેર। તો બીસી પેર આપણે જ્યારે કરશું ત્યારે ટોટલ આપણે 16-bit રજિસ્ટર બની જશે, અને એવી રીતે આપણે બીસી ડીઈ અને એચ એલ આવી ટોટલ 3 પેર બનાવીને 3 16-bit રજિસ્ટર છે એ બનાવી શકાય। સો 8085 કન્ટેન્ટ બી સી ડી ઈ એચ એલ ટોટલ 6 રજિસ્ટર ફોર ધ ટેમ્પરરી ડેટા સ્ટોરેજ ફોર ધ પ્રોગ્રામિંગ। પ્રોગ્રામિંગની અંદર અથવા તો આપણે જ્યારે કોઈ ડેટાને મેમરીમાં સ્ટોર કરવા હોય, અથવા તો મેમરીમાંથી પાછા ડેટા છે એ પ્રોસેસરમાં લાવવા હોય, એ વખતે તમારે આ રજિસ્ટરની જરૂર પડે છે। એની પણ આપણે વધારે ડિસ્કસ કરવાના છીએ, પણ અત્યારે હાલ પૂરતું એટલું યાદ રાખો, ટોટલ 6 રજિસ્ટર છે, બીસી બી સી ડી ઈ એચ એલ, અને ટોટલ 3 રજિસ્ટર પેર બનાવી શકાય કે જે 16-bit માટે ઉપયોગી હોય। તો એ પેરને આપણે જનરલી એવી રીતે વાપરીએ છીએ કે બીસી પેર બને, ડીઈ પેર બને અને એચ એલ પેર બને, કે જે એક પેર 16-bit હોય, બરાબર? તો આટલું યાદ રાખજો। પછી 8085ને પાવર સપ્લાયની કેટલી જરૂર પડશે, તો કે 5 વોલ્ટ ડીસીની જરૂર પડે। 5 વોલ્ટ ડીસી આપણે પાવર સપ્લાય છે એ માઇક્રોપ્રોસેસરને આપવાનું થશે, પછી તમે ડાયરેક્ટ આપતા હોય કે બેટરીથી આપતા હોય, પણ 5 વોલ્ટ પાવર સપ્લાયની એમાં જરૂર પડતી હોય છે। પછી આવશે ક્લોક। તો ક્લોક એટલે શું, કે બહારથી જે આપણે ઓસિલેટર એક લગાવશું, ક્રિસ્ટલ ઓસિલેટર કે કોઈ પણ, તો મિનિમમ જે ઓપરેશન જે છે એ 3.2 મેગાહર્ઝની એની ફ્રિકવન્સી હોય છે। તો 3.2 મેગાહર્ઝની ફ્રિકવન્સીવાળું ક્રિસ્ટલ અથવા તો ઓસિલેટર આપણે લગાવી અને એને આપણે સિંગલ ફેઝ ક્લોક છે એ આપવાની જરૂર પડશે। તો ખાસ આખા આ જે સ્લાઇડની અંદર જે પણ વસ્તુ આપેલી છે એ યાદ રાખવાની છે, શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ અગત્યની છે, તો તમે ક્યાંય ને ક્યાંય એ નોટબુકની અંદર લખી લેશો, બરાબર? તો હવે જે છે આપણે 1x1 એક એક બ્લોક જોવાના છીએ। એમાં સૌથી પહેલો જે આપણો બ્લોક આવશે, ધ ફર્સ્ટ બ્લોક ઓફ માઇક્રોપ્રોસેસર ઇઝ રજિસ્ટર્ડ, આપણે જે વાત કરશું અત્યારે, જે અહીંયા આટલો બ્લોકની આપણે માહિતી લેવાના છીએ સૌથી પહેલાં। કારણ કે શું કરશું કે જ્યારે પણ આપણે આખા બ્લોકની વાત કરશું ત્યારે 1x1 એક એક બ્લોક જોતા જશું, બ્લોક ડાયાગ્રામની અંદર આવતા એક એક બ્લોક આપણે ચેક કરશું, પછી ટોટલ આખો બ્લોક ડાયાગ્રામ છે એ દોરવાની ટ્રાય કરશું। તો અત્યારે આપણે જોઈએ છીએ કે 8085 માઇક્રોપ્રોસેસર ફંક્શનલ યુનિટની અંદર ટોટલ ઘણા બધા 6 યુનિટ છે, એમાં સૌથી પહેલો યુનિટ છે રજિસ્ટર। તો અહીંયા તમે આ જોવો છો, આ રજિસ્ટરનો બ્લોક ડાયાગ્રામ છે કે આટલા રજિસ્ટર એમાં આવેલા છે, એમાં સૌથી પહેલું એક્યુમ્યુલેટર, પછી આવશે ફ્લેગ, બરાબર? બે આ છે, 8-bit એક્યુમ્યુલેટર છે, 8-bit ફ્લેગ છે, પછી આવશે રજિસ્ટર બી, રજિસ્ટર સી, ડી, એચ અને એલ, ડીઈ એચ એલ, એટલે કે જો અહીંયા તમે જોઈ શકો છો બે પેર બનાવેલી છે, બીસી ડીઈ અને એચ એલ, પછી આવશે પ્રોગ્રામ કાઉન્ટર, આ બધા છે 8-bit છે અને આ 16-bit છે, એટલે આખી લાઇન છે, જુઓ। તો આપ આ રીતે પણ તમે યાદ રાખી શકો છો કે એક્યુમ્યુલેટર 8-bit હોય, ફ્લેગ પણ 8-bit હોય, આ બધા રજિસ્ટર એક એક રજિસ્ટર 8-bit છે, તો જોઈન્ટ 16-bit થશે, બરાબર છે? પછી એવી જ રીતે પ્રોગ્રામ કાઉન્ટર છે સળંગ લાઇન છે, મતલબ કે 16-bit છે, એવી રીતે સ્ટેક પોઈન્ટર પણ 16-bit છે। તો આપણે જોઈએ એમાં કે 1x1 ચેક કરતા જઈએ, એક્યુમ્યુલેટર એટલે શું થાય, નોટબુકમાં લખતા જાજો, વોટ ઇઝ એક્યુમ્યુલેટર, એને રજિસ્ટર એ તરીકે પણ ઓળખવામાં આવે છે। ઇટ ઇઝ એ 8-bit રજિસ્ટર યુઝ ટુ પરફોર્મ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓર આઈઓ ઓર લોડ ઓર સ્ટોર ઓપરેશન, સમજાણું? આમાં કંઈ યાદ નથી રાખવાનું, વેન એવર વી વોન્ટ ટુ પરફોર્મ એરિથમેટિક ઓર લોજિકલ ઓપરેશન એટ ધેટ ટાઈમ એક્યુમ્યુલેટર ઇઝ રિક્વાયર્ડ।
એટલે કે કોઈ પણ પ્રોસેસ જે છે એ એક્યુમ્યુલેટરમાં થશે. સપોઝ તમારે કોઈ એડિશન કરવું છે, કોઈ સબટ્રેક્શન કરવું છે, લોજિકલ ઓપરેશન કરવા, એન્ડ કરવું, ઓર કરવું, નોટ કરવું, એટલે કે આવા કોઈ ઓપરેશન જ્યારે આપણે કરવા હોય ડેટાના, ત્યારે હંમેશા એક્યુમ્યુલેટરની જરૂર પડશે, કારણ કે બધી જ પ્રોસેસ એક્યુમ્યુલેટરમાં થશે. એટલે કે એ એવી એક જગ્યા છે કે જ્યાં બધા જ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન થતા હોય. બીજી વસ્તુ કે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનને અંતે જે જવાબ આવશે, જે આપણો આન્સર આવશે, એ પણ તમને ત્યાં જોવા મળશે. તો ખ્યાલ આવી ગયો, યાદ રાખજો, એક્યુમ્યુલેટર ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ 8-bit રજિસ્ટર. ઇટ ઇઝ યુઝ ટુ પરફોર્મ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. તમારે કોઈ ડેટા મેમરીમાંથી માઇક્રોપ્રોસેસરમાં લાવવા છે તો ક્યાં આવશે ડેટા? મેમરીમાંથી, તો કે એક્યુમ્યુલેટરમાં આવશે. પછી મેમરીમાં કોઈ ડેટા તમારે સ્ટોર કરવા છે તો ક્યાંથી સ્ટોર થશે? તો કે એક્યુમ્યુલેટરમાંથી સ્ટોર થશે. એ એક્યુમ્યુલેટર એક એવી જગ્યા છે કે જે મેમરી સાથે ડાયરેક્ટલી જોડાયેલી હોય છે અને એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન એમાં પરફોર્મ થતા હોય છે. તો એક્યુમ્યુલેટર યાદ રાખશું. એના પછી આવશે ટોટલ જે જનરલ પર્પઝ રજિસ્ટર છે. હવે જો આપણે BCDEHLને આપણે જનરલ પર્પઝ રજિસ્ટર કહેશું, કારણ કે એ આપણા પ્રોગ્રામ માટે વપરાય છે. જ્યારે એક્યુમ્યુલેટર છે સ્પેશિયલ પર્પઝ છે, કારણ કે એમાં આપણે એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન થાય છે. જ્યારે આ જનરલ પર્પઝ રજિસ્ટર જે છે આટલા, એની અંદર કોઈ એરિથમેટિક લોજિકલ ઓપરેશન થતા નથી, એ હંમેશા આપણે એક્યુમ્યુલેટર સાથે જોડવું પડશે. તો ધેર આર 6 જનરલ પર્પઝ રજિસ્ટર ઇન 8085. કયા કયા છે? તો કે BC, BC, DE, H, and L. ઈચ રજિસ્ટર કેન હોલ્ડ 8-bit ડેટા. હમણાં જ આપણે વાત કરી એમ કે બધા જ રજિસ્ટર 8-bit છે, બરાબર? તો BCDEHL બધા જ 8-bit છે. જ્યારે આપણે 16-bit જરૂર પડે ત્યારે શું કરશું? વી હેવ ટુ યુઝ પેર ઓફ રજિસ્ટર. મતલબ કે એક રજિસ્ટર સાથે બીજો રજિસ્ટર 8-bit જોડી દેશું, એટલે કે ટોટલ 3 પેર બનશે. કઈ કઈ? તો કે BC, DE, and HL. આ BC, DE, and HL પેર જ્યારે આપણે વાપરશું એ વખતે એ રજિસ્ટર પેર કેટલા બીટની હશે? તો કે 16-bit હશે. તો 16-bit જ્યારે આપણે જરૂર પડશે એ વખતે રજિસ્ટર પેર વાપરશું, જ્યારે આપણે 8-bit જરૂર હશે ત્યારે આપણે રજિસ્ટર ખાલી એકલા વાપરશું. ખ્યાલ આવી ગયો? તો રજિસ્ટરનો જે કન્ટેન્ટ છે અથવા તો રજિસ્ટરનો જે ફંક્શન છે એ ખાસ યાદ રાખજો કે એક્યુમ્યુલેટર પછી આપણે BCDEHLની વાત કરી છે. એના પછી જો આપણે વાત કરીએ તો પ્રોગ્રામ કાઉન્ટર, મેં હમણાં વાત કરી હતી પ્રોગ્રામ કાઉન્ટર 16-bit હોય, તમે કદાચ નોટબુકમાં લખેલું હશે. તો 16-bit છે, ઇટ ઇઝ એ 16-bit રજિસ્ટર યુઝ ટુ સ્ટોર ધ મેમરી એડ્રેસ લોકેશન ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ટુ બી એક્ઝિક્યુટ. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર સિક્વન્સિંગ ધ પ્રોગ્રામ એક્ઝિક્યુશન. આને આપણે થોડુંક સાદી ભાષામાં સમજીએ તો પ્રોગ્રામ કાઉન્ટર એ શું છે? તો પ્રોગ્રામ જ્યારે પરફોર્મ થતો હોય, પ્રોગ્રામ જ્યારે રન થતો હોય, ત્યારે એક ઇન્સ્ટ્રક્શન રન થતી હોય, એના પછીની બીજી ઇન્સ્ટ્રક્શન કઈ રન થશે કોણ નક્કી કરે? તો કે પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર વિલ ઇન્ફોર્મ ટુ માઇક્રોપ્રોસેસર દેટ ધીસ ઇન્સ્ટ્રક્શન ઇઝ નેક્સ્ટ ફોર ધ એક્ઝિક્યુશન. એટલે કે આપણે એવું કહી શકાય કે જ્યારે પ્રોગ્રામની અંદર 10 ઇન્સ્ટ્રક્શન હોય, ધારો કે 10 ઇન્સ્ટ્રક્શન છે અને 9 અત્યારે 7મી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે, તો 8મી ઇન્સ્ટ્રક્શન કઈ એક્ઝિક્યુટ થશે કોણ નક્કી કરશે? તો કે આ પ્રોગ્રામ કાઉન્ટર. તો પ્રોગ્રામ કાઉન્ટરનું કામ જ એ છે, ઇટ કાઉન્ટ ધ ઇન્સ્ટ્રક્શન અને નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન કઈ પરફોર્મ કરવી એ નક્કી કરશે પ્રોગ્રામ કાઉન્ટર. તો ખાસ યાદ રાખો, પ્રોગ્રામ કાઉન્ટરનું ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે કે જે આપણે જ્યારે પ્રોગ્રામ લખેલો હશે તો પ્રોગ્રામને એક પછી એક ઇન્સ્ટ્રક્શન જ્યારે એક્ઝિક્યુટ કરવાની વાત આવે ત્યારે 1x1 ઇન્સ્ટ્રક્શન જે છે એ એક્ઝિક્યુટ કરાવશે કોણ? તો કે પ્રોગ્રામ કાઉન્ટર. ખ્યાલ આવી ગયો? જેમ જેમ મશીન સાયકલ ઇન્ક્રીમેન્ટ થતા જશે, એક પછી એક મશીન સાયકલ નવા નવા આવશે, એ નક્કી કરવાનું કામ પ્રોગ્રામ કાઉન્ટરનું છે. એ જ્યારે પણ આપણે એની વાત કરશું ડીપમાં ત્યારે વધારે ખ્યાલ આવશે, પણ અત્યારે યાદ રાખો 16-bit પ્રોગ્રામ કાઉન્ટર છે. 16-bit પ્રોગ્રામ કાઉન્ટર છે અને એ એક, સપોઝ કે એક પ્રોગ્રામ આઈટમ બનાવેલો છે 1x1, તો જ્યારે આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હોય ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર અહીંયા હશે. જ્યારે પ્રોગ્રામ કાઉન્ટર જ્યારે બીજી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થશે ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર ઇન્ક્રીમેન્ટ બાય 1, એટલે કે અહીંયા આવી જશે. તો પ્રોગ્રામ કાઉન્ટર એ પ્રોગ્રામને રન થવા માટેનો રસ્તો, પાથ પૂરો પાડશે. 1x1 ઇન્સ્ટ્રક્શન છે એને એક્ઝિક્યુટ કરાવશે, એ કામ પ્રોગ્રામ કાઉન્ટરનું છે. તો યાદ રાખજો પ્રોગ્રામ કાઉન્ટર. નેક્સ્ટ જે છે એ સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર જે છે એ પણ ખાસ યાદ રાખો, ઇટ ઇઝ એ 16-bit રજિસ્ટર વિથ સ્ટોર એડ્રેસ ઓફ ધ ટોપ ઓફ ધ સ્ટેક, એન્ડ સ્ટેક ઇઝ એ LIFO,
memory to store data temporary during the execution of the program. હવે યાદ રાખજો LIFO તમારા માટે નવું આવ્યું છે તો શું ફૂલ ફોર્મ લખવું હોય તો લખી લેજો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે સપોઝ હું એક્ઝામ્પલ લઉં છું, તમે સાંભળજો ધ્યાનથી કે આપણે શેની વાત કરીએ. સપોઝ કે ક્લાસની અંદર 60 જણાની કેપેસિટી છે, તો જે ક્લાસની અંદર સૌથી પહેલો જે વ્યક્તિ આવે એને લાસ્ટ બેન્ચ ઉપરથી બેસતું જવાનું છે, તો છેલ્લો જે વ્યક્તિ આવશે એ દરવાજા પાસે બેસશે. હવે જ્યારે ક્લાસ ખાલી કરવાની વાત આવે, ક્લાસમાંથી બહાર નીકળવાની વાત આવે, ત્યારે યાદ રાખો પહેલી બેન્ચથી આપણે નીકળવાનું ચાલુ કરવાનું. તો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે શું કે જે છેલ્લો વ્યક્તિ ક્લાસમાં આવ્યો એ સૌથી પહેલાં ક્લાસની બહાર નીકળશે, અને કહેવાય લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો અહીંયા સ્ટેક પોઇન્ટરમાં પણ એવું જ છે કે જ્યારે આપણે સ્ટેક એન્ડ સબરૂટીનની વાત કરીશું, એક ચેપ્ટર આપણે ભણવાના છીએ સ્ટેક અને સબરૂટીન, કે જ્યારે મેઇન પ્રોગ્રામમાંથી એક નાનો પ્રોગ્રામ જ્યારે આપણે બનાવતા હોય અને એ પ્રોગ્રામમાં જ્યારે જવાની વાત આવે ત્યારે જે મોટા પ્રોગ્રામના ડેટા તમારે ક્યાંક સ્ટોર કરવા પડે અને એના માટે જે મેમરી વપરાય એને કહેવાય સ્ટેક મેમરી. તો સ્ટેક મેમરી જ્યારે આપણે વાપરતા હોય એ વખતે સ્ટેક પોઇન્ટરની જરૂર પડે, અને સ્ટેક પોઇન્ટર એ ડેટાને સ્ટોર કરશે અને જ્યારે આપણે એની જરૂર પડશે ત્યારે પાછા આપણે આપશે. તો એ ચેપ્ટરની અંદર જ્યારે આપણે જોશું ત્યારે તમને ખ્યાલ આવશે કે સ્ટેક પોઇન્ટર શું છે, કઈ રીતે વર્ક કરે છે. પણ અત્યારે યાદ રાખો સ્ટેક પોઇન્ટર ઇઝ એ 16-bit રજિસ્ટર અને એ હંમેશા લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ ઉપર વર્ક કરે છે, એટલે કે એને લીફો પણ કહી શકાય, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ક્લિયર? તો સ્ટેક પોઇન્ટરની વાત કરશું, એમાં પણ કંઈ ક્વેરી હોય તો પણ આપણે સોલ્વ કરી શકશું. આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર એના ઘણી બધી ડિસ્કશન કરવાના છે, આખું ચેપ્ટર ભણવાના છે સ્ટેક એન્ડ સબરૂટીન, ત્યારે વધારે આઈડિયા છે આપણે ક્લિયર કરી શકશું. પછી જો આપણે વાત કરીએ તો ટેમ્પરરી રજિસ્ટર, ટેમ્પરરી રજિસ્ટર ઇઝ ઓનલી ફોર માઇક્રો પ્રોસેસર. આપણે આપણા માટે ટેમ્પરરી રજિસ્ટર છે નહીં. ઇટ ઇઝ એ 8-bit રજિસ્ટર વિચ હોલ્ડ ધ ટેમ્પરરી ડેટા ઓફ એરિથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન. જ્યારે માઇક્રોપ્રોસેસરની અંદર એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન ચાલુ હશે એ વખતે ડેટા સ્ટોર કરવા માટે અને ડેટા સ્ટોર કરેલા એમાંથી લેવા માટે ટેમ્પરરી રજિસ્ટરની જરૂર પડે, જેને W અને Z રજિસ્ટર કહેવાય, જે જનરલી આપણા માટે નથી. બરાબર? એ માઇક્રોપ્રોસેસર માટે છે, અને માઇક્રોપ્રોસેસર છે એ પોતપોતાની રીતે એમાં ડેટા સ્ટોર કરશે અને રિટ્રાઈવ કરશે. તો યાદ રાખજો ટેમ્પરરી રજિસ્ટર 8-bit છે અને એ પણ માઇક્રોપ્રોસેસર માટે એમાં યુઝ થતું હોય છે. પછી આવે ફ્લેગ રજિસ્ટર, ખૂબ જ અગત્યનો રજિસ્ટર છે, અને આર્કિટેક્ચર સિવાય જો ક્વેશ્ચન કોઈ પૂછાતો હોય સૌથી અગત્યનો તો એ જે ફ્લેગ રજિસ્ટર, એમાં પૂછી શકે એક્સપ્લેઇન ધ ફ્લેગ રજિસ્ટર ઓફ 8085. તો ફ્લેગ રજિસ્ટર એટલે શું થાય, ઇટ ઇઝ એ 8-bit રજિસ્ટર હેવિંગ એ 5 1-bit ફ્લિપ ફ્લોપ વિચ હોલ્ડ આઈધર 0 or 1 ડિપેન્ડિંગ અપોન ધ રિઝલ્ટ સ્ટોર્ડ ઇન ધ એક્યુમ્યુલેટર. એટલે યાદ રાખો 085માં એમાંથી આપણે જે બ્લોક ડાયાગ્રામ જોવાના છીએ એ ફ્લેગ રજિસ્ટર એટલે કે આ આની આપણે વાત કરવાના છીએ એ બ્લોકની અંદર. તો જોઈએ કે ટોટલ ફ્લેગ રજિસ્ટરની અંદર આવેલા ફ્લિપફ્લોપ, 5 ફ્લિપફ્લોપ આપણા માટે ખૂબ જ અગત્યના છે. સૌથી પહેલાં તો એ સમજી લઈએ. હવે ડિજિટલ ઇલેક્ટ્રોનિકને થોડુંક આપણે યાદ કરશું કે ડિજિટલ ઇલેક્ટ્રોનિકની જ્યારે વાત કરીએ ત્યારે હંમેશા D0, D1, D2, D3 up to D7 આપણે આ રીતે લખતા હોઈએ છીએ, કે અહીંયા આપણે D0 લખતા હોય અને અહીંયા લખીએ D7. તો જ્યારે સૌથી પહેલું એટલે કે આ બાજુનું જ બીટ છે એને કહેવાય LSB, અને અહીંયા D7 બીટ છે એને કહેવાય MSB. એટલે કે એના ફૂલ ફોર્મ જો યાદ ન હોય તો લખી લેશો LSB, એટલે થાય લીસ્ટ સિગ્નિફિકન્ટ બીટ, અને MSBનો મતલબ થાય મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ. તો યાદ રાખશું LSB અને MSB. તો જ્યારે હું D0 બીટ કહું ત્યારે હંમેશા આ પહેલું બીટ આપણે જોશું, અને D7 બીટ છે અને MSB તરીકે આપણે લઈએ છીએ. તો સૌથી પહેલો જે ફ્લેગ છે એટલે કે LSB તરફથી ચાલુ કરશું તો કેરી ફ્લેગ આવશે, પછીનો જે D1 જે છે ફ્લેગ એ ખાલી છે, મતલબ કે ત્યાં કોઈ પણ જાતનો ફ્લેગ રજિસ્ટર અહીંયા છે નહીં. એ ફ્યુચર એક્સપાન્શન માટે છે, એટલે કે જ્યારે માઇક્રોપ્રોસેસર બન્યું હોય ત્યારે એનું કોઈ ફંક્શન નહોતું, પણ એના પછીના નવા માઇક્રોપ્રોસેસરની અંદર કોઈને પણ એમાં એડ કરવું હોય તો એ કરી શકે, એટલા માટે ખાલી જગ્યા રાખેલી. પછી જો વાત આવે D2 બીટ, ઇટ ઇઝ P, મતલબ કે એનો મતલબ થશે પેરિટી ફ્લેગ. બરાબર? તો પેરિટી ચેક કરવા માટે આ જે D2 બીટની જરૂર પડવાની છે. પછી આવશે D3 બીટ, કે જ્યાં કોઈ પણ જાતનો
ફ્લિપ ફ્લોપ નથી, કોઈ પણ જાતનો ફ્લેગ નથી, કે ખાલી છે જે ફ્યુચર એક્સપાન્શન માટે રાખેલો છે. પછી આવશે D4 બીટ ઇઝ ઓનલી ફોર એક ઓક્ઝિલરી કેરી, એને કહેવાય AC. પછી એવી જ રીતે D5 બીટ છે એ પણ ખાલી છે જે ફ્યુચર એક્સપાન્શન માટે છે, એનો કોઈ ફંક્શન નથી. અને પછી D6 બીટ છે એ છે ઝેડ ફ્લેગ, એટલે કે ઝીરો ફ્લેગ. ઝીરો ફ્લેગનું ફંક્શન શું છે આપણે જોશું હમણાં, અત્યારે ખાલી નામ યાદ રાખો, એને કહેવાય ઝીરો ફ્લેગ. પછી પહેલું બીટ અથવા તો MSBનું છેલ્લું, અહીંયા જો આપણે D7 બીટ કહીએ તો એને કહેવાય સાઇન ફ્લેગ. બરાબર, તો સાઇન ફ્લેગને આપણે S થી બતાવશું. તો આપણા માટે જે જરૂરી છે, ઇમ્પોર્ટન્ટ છે, એ છે S ફ્લેગ, ઝેડ ફ્લેગ, AC ફ્લેગ, P ફ્લેગ અથવા તો છેલ્લું છે એ છે CY, એટલે કે કેરી ફ્લેગ. તો કોઈએ પણ આની પેટર્ન બદલાવવાની નથી, ખાસ કે જે પેરિટી ફ્લેગ છે તો એ D2 બીટ ઉપર જ આવશે, કોઈએ પેરિટી અહીંયા લખવાનું નથી. કારણ કે 8085 ઇન્ટેલ કંપનીએ બનાવેલો છે, એનો ફ્લેગ રજિસ્ટર આ રીતનો જ બનાવેલો છે, આપણે એમાં ચેન્જ કરી શકતા નથી, કારણ કે બીટ પોઝિશન ઉપરથી ડેટા નક્કી થશે. તો ખાસ યાદ રાખો, સાઇન ફ્લેગ હંમેશા પહેલું જ આવશે, ઝીરો ફ્લેગ હંમેશા બીજો ફ્લેગ જ આવશે, પછી ચોથો જે છે આ ખાલી જગ્યા, તો એ ખાલી જગ્યા જ રહેશે, ત્યાં કોઈ પણ જાતનો ફ્લેગ આપણે લખી શકતા નથી. સો યુ હેવ ટુ રિમેમ્બર ધીસ ફ્લેગ રજિસ્ટર લાઈક ધીસ, આપણે હંમેશા આ રીતે જ યાદ રાખશું, વધારાનું કોઈ પણ આમાં એડ નહીં કરીએ અથવા તો આમાંથી કોઈ વસ્તુ છે સ્કીપ નહીં કરીએ, આ જ રીતે આપણે એને યાદ રાખવાનું થશે. કેરી ફ્લેગ હંમેશા પહેલો જ ફ્લેગ આ બાજુથી આવશે, LSB તરફથી પહેલો ફ્લેગ કેરી ફ્લેગ આવશે, પછી તમારે પેરિટી, ઓક્ઝિલરી કેરી, ઝીરો અને સાઇન, એ આપણે યાદ રાખવાનું થાય. તો વન બાય વન આપણે જોતા જઈએ કે સૌથી પહેલાં તો કેરી ફ્લેગ. જો કેરી ફ્લેગ છે મતલબ કે આ જગ્યામાં કાં તો 1 હોય ને કાં તો 0 હોય, આપણી પાસે બે જ ઓપ્શન છે. કારણ કે એક બીટનો ફ્લેગ હોય, આપણે કહેવાય ને કે જે ફ્લિપફ્લોપ હોય, તો સપોઝ કે એક ફ્લિપફ્લોપ અહીં તમે લગાવેલો છે, તો ફ્લિપફ્લોપના બે જ આન્સર હોઈ શકે, કાં તો એ 1 હોય અથવા તો એ 0 હોય. ઇફ ધીસ બીટ B0 બીટ ઇઝ 1, ધેન ઓવરફ્લો. ઓવરફ્લોનો મતલબ શું થશે, કેરી ઇલ જનરેટેડ, મતલબ કે ત્યાં કેરી ક્યારે જનરેટ થશે, કે જરૂર કરતાં, સપોઝ કે આપણો રજિસ્ટર 8 બીટનો હોય અને ડેટા આપણો 8 બીટ કરતાં વધી જશે તો ઓવરફ્લો થયો એવું કહેવાય. બરાબર, આપણે કહીએ ને કે જ્યારે સાદા સરવાળા બાદબાકી કરતા હોઈએ છીએ, બરાબર, એડિશન સબટ્રેક્શનની અંદર આપણે દસકો લઈએ છીએ, તો દસકો એટલે શું થાય, કેરી. આપણે સિમ્પલ વસ્તુ કહી શકાય કે ભાઈ આપણા ડિજિટ કરતાં જો ડિજિટ વધશે, 0 થી 9 થી વધી જાય, તો આપણે એને એના પછીનો આગળની જે કહેવાય દસકો છે, આગળના નંબર ઉપર આપણે લઈએ છીએ. તો અહીંયા પણ એ જ વસ્તુ છે કે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનની અંદર જો કોઈ ડેટા F થી વધી જશે, બરાબર, કહેવાય હેક્સાડેસિમલની આપણે વાત કરીએ તો હેક્સાડેસિમલમાં 0 થી F સુધીના ડેટા હોય, તો F થી જ્યારે વધી જશે ત્યારે ઓવરફ્લો થશે, અને જો એ 1 હોય મતલબ કે ઓવરફ્લો, અને 0 હોય મતલબ કે નોટ ઓવરફ્લો અથવા તો નો ઓવરફ્લો. જો ડેટા F થી વધી જશે તો એ 1 થશે, અને F થી ઓછા હશે તો એ 0 હશે. તો ખાસ યાદ રાખો, કેરી ફ્લેગ એટલે બીજું કંઈ જ નથી, ઇટ ગીવ ધ ઓવરફ્લો કન્ડિશન. ડેટા આપણા કેટલા છે, સાઇઝ કેટલી છે, એ ઓવરફ્લો ઉપરથી નક્કી થાય. પછી આવશે પેરિટી. તો પેરિટીનું સિમ્પલ આપણે જો ગુજરાતીમાં કહીએ તો કહેવાય ને કે જે સંખ્યા છે એ ઓડ છે કે ઇવન, એટલે કે એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. એક્યુમ્યુલેટરમાં રહેલો આન્સર એમાં નંબર ઓફ 1, એટલે કે સપોઝ કે આપણે ડેટા 1010 કોઈ પણ ડેટા આપણે લેતા હોય, 8 બીટનો ડેટા હોય, અને જો એકી સંખ્યામાં 1 આવતા હોય તો એને કહેવાય ઓડ પેરિટી, અને બેકી સંખ્યામાં 1 આવતા હોય તેને કહેવાય ઇવન પેરિટી. તો જો 1 આવશે અહીં, આન્સર જે છે પેરિટીની જગ્યાએ 1 આવશે, તો એ ઇવન પેરિટી હશે, એટલે કે જેમાં રહેલા 1ની સંખ્યા બેકી સંખ્યામાં હશે, અને જો એ 0 હશે તો 1ની સંખ્યા ઓડ પેરિટીમાં હશે, એટલે કે ઓડ નંબર ઓફ 1 એમાં હશે એવું કહી શકાય. તો પેરિટી એટલે કંઈ જ નથી, સંખ્યા એકી છે કે બેકી એ નક્કી કોણ કરશે, તો કે પેરિટી ફ્લેગ. તો એ પણ આપણે યાદ રાખશું, પેરિટી ફ્લેગ. દેન આફ્ટર ઓક્ઝિલરી કેરી. ઓક્ઝિલરી કેરી અથવા તો AC નો જે મતલબ છે, એ જ્યારે પણ આપણે BCD એરિથમેટિકની વાત કરશું, BCDનું ફૂલ ફોર્મ લખવું હોય તો લખી લેજો, બાઇનરી કોડેડ ડેસિમલ. બરાબર, BCDની જ્યારે વાત આવશે ત્યારે 1 આવશે, એટલે કે અહીંયા જ્યારે 1 આવે એનો મતલબ કે આપણે અત્યારે BCD એરિથમેટિકની વાત કરીએ છીએ. BCD એરિથમેટિક એટલે શું, એડિશન કરતા હોય, સબટ્રેક્શન કરતા હોય ત્યારે BCDની વાત આવે. હવે બીજી વસ્તુ કે ઓક્ઝિલરી કેરીનું ખૂબ જ અગત્યનું જો કોઈ ફંક્શન હોય, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ 8 બીટનો ડેટા લઈએ, 0 1
01 10 10 આપણો એક ડેટા છે, પછી આવશે 11 10 00 00. આવો જ્યારે એડિશન કરતા હોઈએ, અને ડી થ્રી બીટ, જો આ D0 બીટ છે, આ 1 2 3, અને D3 બીટને આપણે આ જે બીટ છે એને D3 બીટ કહેવાય. તો D3 બીટ ઉપરથી કેરી જનરેટ થાય અને D4 બીટ ઉપર આવે. જો આને જો આપણે વાત કરતા હોય તો આ આપણું છે હાયર નિબલ અને આ છે લોઅર નિબલ. તો લોઅર નિબલ ઉપરથી કોઈ ડેટા, એટલે લોઅર નિબલ ઉપરથી કેરી જ્યારે હાયર નિબલ ઉપર ટ્રાન્સફર થાય ત્યારે ઓક્ઝિલરી કેરી ફ્લેગ હંમેશા 1 થાય. આ યાદ રાખજો. જો હજી એક વખત બોલું છું કે ઇફ કેરી ઇઝ જનરેટેડ ઇન લોઅર નિબલ એન્ડ ટ્રાન્સફર ટુ હાયર નિબલ, એટલે કે અહીંયા કોઈ કેરી જનરેટ થાય અને કેરી જનરેટ થઈને D4 બીટ ઉપર આવે તો ઓક્ઝિલરી કેરી ફ્લેગ હંમેશા 1 થાય. એ ખાસ યાદ રાખજો, એ ઓક્ઝિલરી કેરી ફ્લેગનું ફંક્શન છે. વેનેવર કેરી જનરેટેડ ઓન D3 બીટ એન્ડ ઇટ ટ્રાન્સફર ટુ D4 બીટ, એટ ધેટ ટાઈમ ઓક્ઝિલરી કેરી ફ્લેગ બીકમ 1. આ ખાસ યાદ રાખજો, અને ત્યાં લખવું હોય ત્યાં તમે લખી શકશો. પછી આવશે 0 ફ્લેગ. હવે 0 ફ્લેગનો મતલબ શું છે? જ્યારે આપણો જે આન્સર છે એક્યુમ્યુલેટરમાં એ બધા જ 0 હોય, એટલે કે જ્યારે આન્સર 0 આવે ને ત્યારે હંમેશા એ 1 તરીકે આપણે એમાં સ્ટોર થશે. એટલે કે 0 ફ્લેગ 1 ક્યારે થાય? કે જો આપણો આન્સર 0 હોય ત્યારે. એટલે કે એમાં બધા જ 0 હોય, 0 0 0 0 0 0 0, આપણે 8 0 લખીએ કે 1 0 લખીએ, એનું બે સરખું છે. બરાબર, તમે 8 0 લખો કે ખાલી એક વખત 0 લખી નાખો. તો એટલું યાદ રાખો કે વેનેવર ઝેડ ફ્લેગ અથવા તો 0 ફ્લેગ ઇઝ 1, વેનેવર અવર આન્સર ઇઝ 0, આન્સર 0 હોય ત્યારે. હવે રિઝલ્ટ જ્યારે નોન 0 હોય, મતલબ કે 1 0 0 1 0, એટલે અહીંયા આપણે કંઈક 1 આવે છે, બધું 0 નથી, એ વખતે 0 ફ્લેગ હંમેશા શું હશે? એની કન્ડિશન હશે 0. તો 0 ફ્લેગ પણ યાદ રાખશું. પછી આવશે સાઇન ફ્લેગ. હવે સાઇન ફ્લેગ છે ને એ નક્કી કરશે કે આપણો જે ડેટા છે એ પોઝિટિવ છે કે નેગેટિવ. હવે આપણે જનરલી કોઈ સપોઝ -10, તો આપણે તો આને ડાયરેક્ટલી ડેસિમલમાં કહી શકીએ કે ભાઈ આ નંબર જે માઇનસ છે ને +10 હોય અથવા તો ઓનલી 10 તમે લખેલું હોય તો એ પોઝિટિવ ડેટા છે, આ નેગેટિવ. તો જ્યારે બાઇનરીની અંદર વાત કરતા હશો તો બાઇનરીમાં નેગેટિવ નંબર અને પોઝિટિવ નંબર છે એ કેમ ખબર પડશે? તો કે આ D7 બીટ ઉપરથી આપણો જે આન્સર આવશે અને D7 બીટમાં જો એ 1 હશે તો ડેટા આપણો નેગેટિવ હશે, અને જો એ 0 હશે તો ડેટા આપણો પોઝિટિવ હશે, એવું આપણે કહી શકાય. તો નેગેટિવ અને પોઝિટિવ નંબર નક્કી કરવા માટે D7 એટલે કે સાઇન બીટની જરૂર પડે. તો ખાસ યાદ રાખજો D7 બીટ. પછી આવશે, જો હમણાં જ મેં બધી વાત કરી કે ભાઈ એક્ઝેક્ટલી કેરી ફ્લેગ, પેરિટી ફ્લેગ, ઓક્ઝિલરી કેરી ફ્લેગ, 0 ફ્લેગ અને સાઇન ફ્લેગ જે ઓલરેડી તમે ખ્યાલ આવી ગયો છે, છતાં પણ તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી કરીને તમારા નોટબુકની અંદર બધાની ડેફિનેશન તમે લખી શકો. તો ટેક એ સ્ક્રીનશોટ એન્ડ પ્લીઝ રાઇટ ડાઉન યોર નોટબુક. એક એક ઇન્સ્ટ્રક્શન, સોરી, એક એક જે આપેલી છે તમને ડેફિનેશન છે, કેરી ફ્લેગની ડેફિનેશન છે, આ પેરિટી ફ્લેગ છે, ઓક્ઝિલરી કેરી ફ્લેગ છે, 0 ફ્લેગ છે અને સાઇન ફ્લેગ છે. તો ટોટલ 5 બીટ તમારે ફ્લિપફ્લોપના યાદ રાખવાના છે, અને ફ્લેગ રજિસ્ટર જો પૂછાય તો તમારે આખે આખું આ એક્સપ્લેઇન કરવાનું છે, અને એક પછી એક બધા સમજાવવાના કે કેરી ફ્લેગ એટલે શું, પેરિટી ફ્લેગ એટલે શું, ઓક્ઝિલરી કેરી ફ્લેગ એટલે શું, 0 ફ્લેગ એટલે શું અને સાઇન ફ્લેગ એટલે શું. તો આ બધી વસ્તુનું ડિસ્કશન જ્યારે તમે કરો ત્યારે તમારું ફ્લેગ રજિસ્ટર છે એ કમ્પ્લીટ થાય. પછીનો બ્લોક આપણે જે જોવાના છીએ એ છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. કે આપણે ઓલરેડી ખબર છે કે એરિથમેટિકનું ALU ફૂલ ફોર્મ થાય એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. ઇટ ઇઝ એ 8-bit રજિસ્ટર. ALU પણ 8-bit રજિસ્ટર છે, એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. વેન એન ઇન્સ્ટ્રક્શન ઇઝ ફેચ, ફેચ એટલે શું? ઇન્સ્ટ્રક્શન જ્યારે એની સાથે એટેચ થાય, ફેચ ફ્રોમ મેમરી, ધેન ઇટ ઇઝ સ્ટોર્ડ ઇન ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. આ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરની અંદર સૌથી પહેલાં તો મેમરીમાં રહેલી ઇન્સ્ટ્રક્શન પહેલાં ક્યાં આવશે? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં. પછી ઇન્સ્ટ્રક્શન ડીકોડર વિલ ડીકોડ ધ ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ ઇન ધ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર. એટલે સિમ્પલ ભાષામાં જો આને સમજવું હોય તો સૌથી પહેલાં તો એક મેમરી છે એ બાર છે, અહીંયા માઇક્રો પ્રોસેસર લગાવેલું છે. તો જ્યારે પ્રોગ્રામ આ 8085 છે અને આ છે મેમરી છે, તો સૌથી પહેલાં તો કોઈ મેમરી છે એ આવશે માઇક્રો પ્રોસેસરમાં. એ ક્યાં આવશે? તો કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવશે.
इंस्ट्रक्शन रजिस्टर माथी डेटा क्या जशे तो इंस्ट्रक्शन डिकोडर में डिकोडर शू करशे ई डिकोड करशे के आपणे शू फंक्शन करवानुं छे तो ई डिकोडर में जशे अने डिकोडर माथी गया पछी जे इंस्ट्रक्शन रजिस्टर छे ए एने परफॉर्म करशे इन्फॉर्मेशन आपशे प्रेजेंट इन्फॉर्मेशन छे एमां स्टोर थशे तो मेमरी माथी आवती इंस्ट्रक्शन इंस्ट्रक्शन रजिस्टर में आवशे पछी इंस्ट्रक्शन डिकोडर में जशे अने डिकोड थया पछी जे फंक्शन छे ए पूरू कोण करशे तो एरिथमेटिक एंड लॉजिकल यूनिट बराबर तो टोटल एरिथमेटिक एंड लॉजिकल ऑपरेशन बधा ज एएलयू नी अंदर थता हशे पछीनो जे ब्लॉक छे ए छे इंस्ट्रक्शन डिकोडर एंड मशीन साइकल एन्कोडिंग जेमा इंस्ट्रक्शन रजिस्टर एंड डिकोडर शुं करशे इट नेम सजेस्ट इट परफॉर्म एरिथमेटिक एंड लॉजिकल ऑपरेशन लाइक एडिशन सब्ट्रेक्शन एंड ओर नोट एक्सेट्रा एक्सेट्रा घना बदा इंस्ट्रक्शन छे ए लॉजिकल अने एरिथमेटिक होय छे जेमा 8 बीट डेटा छे ए प्रोसेस थता हशे इट रिसीव इनपुट फ्रॉम एक्युमुलेटर एंड टेम्पर रजिस्टर एंड इट ऑल्सो स्टोर्ड द रिजल्ट इन एक्युमुलेटर आपणे हमणां ज आगळ वात करी एम इंस्ट्रक्शन रजिस्टर माथी डेटा आवे ने डिकोडर शू फंक्शन करे तो कि एरिथमेटिक एंड लॉजिकल ऑपरेशन बधा ज एमांथी परफॉर्म थशे अने एने जे इनपुट डेटा एटले कि डेटा एमां जे आवशे क्यांथी आवशे एक्युमुलेटर माथी टेम्पर रजिस्टर माथी आवशे अने जे काय आंसर जे स्टोर थशे ए फरीथी पाछो एक्युमुलेटर मां तमारो आंसर छे ए स्टोर थशे तो याद राखजो इंस्ट्रक्शन रजिस्टर एंड डिकोडर खूब ज अगत्यनो छे पार्ट पछीनो जे ब्लॉक छे ए छे टाइमिंग एंड कंट्रोल तो टाइमिंग एंड कंट्रोल इट ऑल्सो प्रोवाइड द टाइमिंग एंड कंट्रोल सिग्नल टू द माइक्रोप्रोसेसर टू परफॉर्म ऑपरेशन फॉलोविंग आर द टाइमिंग एंड कंट्रोल ऑपरेशन ओर सिग्नल जे अलग अलग जे सिग्नल जे आवाना छे कया कया सिग्नल होई शके तो कि ए सिग्नल नी अंदर आपणे कंट्रोल सिग्नल में एक रेडी सिग्नल आवशे पछी आरडी सिग्नल एटले के रीड बार आवशे रीड सिग्नल देन डब्ल्यू बार एटले के राइट आ रीड छे आ राइट छे अने एएलई बराबर एएलई एटले खूब ज याद अगत्यनो छे एएलई बराबर एएलई ऑपरेशन ये ऑपरेशन कोई पण ज्यारे चालू थता हशे ए वखते एएलई नु एड्रेस लेच इनेबल एनु फुल फॉर्म थाय एड्रेस लेच इनेबल एएलई पण ए खूब ज अगत्यनो डिवाइस अगत्यनी पिन छे 8085 माइक्रोप्रोसेसर माटे ए पण आपणे आगळ जेम जेम आवशे एनी वात करवाना छे पछी आवशे स्टेटस सिग्नल जेने आपणे S0 S1 અને IO ઓબ્લિક M બાર હવે જો અહીંયા એક IO ઓબ્લિક M બાર આ રીતે આપણે લખવાનું છે M ની માથે બાર M ઉપર આપણે બાર એટલા માટે કરશું કે જ્યારે મેમરી આપણે ઇન્ટરફેસ કરશું ત્યારે એ નેગેટિવ ગોઈંગ પલ્સ હશે એટલે કે યાદ રાખજો અહીંયા પણ જો RD બાર આવશે W બાર આવશે અને અહીંયા M ની ઉપર બાર આવશે એટલે IO ઓબ્લિક M બાર આવી રીતે લખવાનું છે પછી આવશે DMA સિગ્નલ બરાબર ડાયરેક્ટ મેમરી એક્સેસ સિગ્નલની જો વાત કરીએ તેમાં આવશે હોલ્ડ અને HLDA હોલ્ડ છે ને એ માઇક્રોપ્રોસેસરમાંથી આવતું સિગ્નલ છે અને HLDA છે એ એનું એકનોલેજમેન્ટ છે એટલે કે હોલ્ડ એકનોલેજમેન્ટ જ્યારે આપણે કોઈ પેરિફરલ ડિવાઇસ લગાવશું માઇક્રોપ્રોસેસર સાથે બીજું કોઈ ડિવાઇસ જ્યારે એટેચ કરેલું હોય ત્યારે હોલ્ડ સિગ્નલ જે છે એ માઇક્રોપ્રોસેસર એ બીજા ડિવાઇસને આપશે અને બીજું ડિવાઇસ જ્યારે સિગ્નલ આપને પાછું આપે તો એને કહેવાય એકનોલેજમેન્ટ અને એને HLDA સિગ્નલ છે એ કહી શકાય તો યાદ રાખજો હોલ્ડ અને એકનોલેજમેન્ટ પછી આવશે રીસેટ તો રીસેટ ઇન અને રીસેટ આઉટ હવે બેયનું ફંક્શન શું છે તો આ માઇક્રોપ્રોસેસર છે એની સાથે કોઈ બીજું ડિવાઇસ આપણે લગાવેલું છે તો માઇક્રોપ્રોસેસર જ્યારે રીસેટ કરશું ત્યારે એ બીજું રીસેટ આઉટ સિગ્નલ એટલે કે આ જે સિગ્નલ છે એ બીજા ડિવાઇસ સાથે લગાવેલું હશે અને જ્યારે બીજું કોઈ ડિવાઇસ માઇક્રોપ્રોસેસરને રીસેટ કરવા માગતો હોય ત્યારે રીસેટ ઇનની જરૂર પડે અને આ છે એ આઉટ છે એટલે કે એક સાથે બધા ડિવાઇસ છે એ રીસેટ થઈ શકે દાખલા તરીકે તમે તમારા લેપટોપ અથવા તો કોમ્પ્યુટરને રીસેટ પિન જ્યારે પ્રેસ કરો છો ત્યારે શું થાય છે માઇક્રોપ્રોસેસર તો રીસેટ થશે તમારું કોમ્પ્યુટર રીસેટ થશે પણ એની સાથે જો તમે માઉસ લગાવેલું હશે તો માઉસ પણ રીસેટ થશે તો કહેવાનો મતલબ કે બધાને એકસાથે રીસેટ જે છે એ પ્રોસેસ કરવા માટે રીસેટ ઇન અને રીસેટ આઉટની જરૂર પડે કે જે આપણે જનરલી બ્લોક ડાયાગ્રામમાં આપણે અહીંયા જોયું હતું ખ્યાલ આવી ગયો તો આ બધા જે પિન છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ યુનિટની પિન છે પછીનો જે આપણે બ્લોક જોવાના છે ઇન્ટરપ્ટનો બ્લોક છે કે જે સૌથી ઉપરનો બ્લોક છે એની આપણે વાત કરવાના છીએ તો ઇન્ટરપ્ટ એટલે શું છે તો ઇટ હેઝ નેમ સજેસ્ટ ધ કંટ્રોલ ધ ઇન્ટરપ્ટ ડ્યુરિંગ ધ પ્રોસેસ જ્યારે કોઈ પ્રોસેસ ચાલુ હોય એ વખતે
कोई इंटरप्ट जनरेट थाय एने जो सर्व करवानी जरूर पड़े ए वक्ते इंटरप्ट कंट्रोल रजिस्टर छे अथवा इंटरप्ट कंट्रोल जे छे एनी जरूर पड़शे। व्हेन अ माइक्रोप्रोसेसर एक्जीक्यूटिंग द मेन प्रोग्राम एंड व्हेन एवर एन इंटरप्ट अकर्स द माइक्रोप्रोसेसर शिफ्ट द कंट्रोल फ्रॉम मेन प्रोग्राम टू द प्रोसेस द इनकमिंग रिक्वेस्ट आफ्टर द रिक्वेस्ट इट कम्प्लीट द कंट्रोल गोज बेक टू द मेन प्रोग्राम। जो ना समझाणु हो तो हजी एक वक्त एक्जाम्पल आप समझा। सपोज आप मेन प्रोग्राम अत्यारे चालू है, आ है मेन अने आपणो प्रोग्राम नो एंड छे। जो समझो आ मेन प्रोग्राम नो फ्लो छे, अहीं कंईक ने कंईक इंस्ट्रक्शन लखेली। सपोज तमे इंस्ट्रक्शन रन थती थती अहीं पहोंची छे अने अहींथी कोई इंटरप्ट जनरेट थाय तो शुं थशे? इंटरप्ट ज्यारे जनरेट थाय त्यारे मेन प्रोग्राम नो कंट्रोल एक बीजो एक नानो प्रोग्राम छे ने त्यां जतो रहेशे, अहीं जतो रहेशे। तो हवे शुं थशे? आ प्रोग्राम आखे आखो एक्झिक्यूट थई जशे, पछी पाछुं तमारे क्यां जवानुं जरूर पड़शे? पाछा तमे अहीं जशो। तो कहेवानो मतलब ये छे कि ज्यारे इंटरप्ट जनरेट थाय त्यारे शुं थशे? मेन प्रोग्राम जे रन थतो तो एनो कंट्रोल आखो नाना प्रोग्राममां जतो रहेशे। पछी शुं थशे? नानो प्रोग्राम ज्यारे पूरो थशे ए वक्ते तमे पाछा मेन प्रोग्राममां आवशो। तो जे नानो प्रोग्राम छे ने एने कहेवाय सब रूटीन। शुं कहेवाशे? सब रूटीन। अने आ मेन प्रोग्राम कहेवाय अने आने कहेवाय सब रूटीन। तो दरेक इंटरप्ट माटे अलग अलग सब रूटीन होई शके। हजी जो आने एक्जाम्पल आपूँ कि दाखला तरीके तमे कोई एक काम करो छो, दाखला तरीके तमे अत्यारे वीडियो छे ए जुओ छो, वीडियो तमे जोता हशो अने तमने कोई एवं घरेथी कोई काम चींधे कि भाई बे थैली दूध लेवा जवानुं छे, तो शुं थयुं तमारा माटे? इंटरप्ट कहेवाय। कि भाई बे थैली, तमे मेन प्रोग्राम तमारो शुं हतो? वीडियो जोवानो। वीडियो जोता जोता तमे शुं करशो? हवे ज्यां तमे वीडियो जुओ छो त्यां तमे वीडियो पॉज करीने शुं करशो? दूध लेवा जशो। तो ये तमारू सब रूटीन क्लियर थयुं कहेवाशे। जेवा तमे दूध लईने पाछा घरे आवशो पछी पाछा तमे शुं करशो? वीडियो जोवानुं चालू करशो। समझाय छे? तो जे वीडियो जोता जोता तमे जे दूध लई आव्या, तो दूध लई आव्या ए शुं थयुं? सब रूटीन थयुं। ફરીથી પાછા તમે જ્યાં વિડીયો જોતા હતા ત્યાં પોઝ કર્યો હતો ત્યાંથી તમે પાછા વિડીયો જોવાનું ચાલુ કરશો, એટલે કે મેઇન પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થવાનો ચાલુ થઈ ગયો। તો આ જે પ્રોસેસ છે એને કહેવાય ઇન્ટરપ્ટ કંટ્રોલ, અને એ બધી જે સર્વ કરવાની વાત આવે ઇન્ટરપ્ટ કંટ્રોલથી થાય। ઓકે, ધેન એના પછીનો જે બ્લોક છે, અથવા તો આપણે કહેવાય કે ક્યાં ક્યાં ઇન્ટરપ્ટ છે માઇક્રોપ્રોસેસરમાં, ઇન્ટરપ્ટના બ્લોક કયા કયા હોય? તો પહેલો છે INTR, પછી RST 7.7, 5.5 એન્ડ સોરી 6.5 એન્ડ 5.5, અને છેલ્લો ઇન્ટરપ્ટ છે ટ્રેપ। હવે અહીંયા આ સ્લાઇડની અંદર યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે ઇન્ટરપ્ટ છે એ બે ટાઈપના હોય, કાં તો એ માસ્કેબલ હોય અથવા તો નોન માસ્કેબલ હોય। હવે નવો શબ્દ એવો, માસ્કેબલ અને નોન માસ્કેબલ। તો માસ્કેબલનો મતલબ થાય કે તમે એને ડીલે કરી શકો। દાખલા તરીકે મેં હમણાં એક્ઝામ્પલ લીધું, તો એમાં જ આપણે આગળ વધીએ। તમને કોઈ ઘરેથી કહે કે દૂધ લેવા જવાનું છે, તમે વિડીયો જોવો છો, તો તમે શું કહેશો? અત્યારે હું દૂધ લેવા જવાનો કે જવાની નથી। તો તમે એને માસ્કિંગ કર્યું એવું કહેવાય, ઇગ્નોર કર્યું, તમે નથી એ પરફોર્મ કરતા, તો એને માસ્કિંગ કર્યું એવું કહેવાય। અને જેવું તમને કામ ચીંધવામાં આવે ને તમે ડાયરેક્ટ દૂધ લેવા જાઓ છો એને કહેવાય નોન માસ્કેબલ। કારણ કે હોય ને, પપ્પા કે મમ્મી જ્યારે કામ ચીંધતા હોઈએ છીએ ત્યારે આપણે ઘણી વખત ના નથી પાડી શકતા, અથવા તો ના પાડી શકાય એવી કન્ડિશન હોતી નથી, તો એને કહેવાય નોન માસ્કેબલ। તો યાદ રાખો 8085માં એક જ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે, અને એ છે ટ્રેપ। આ બધા ઇન્ટરપ્ટને ડીલે કરી શકાશે, પણ જ્યારે ટ્રેપ જનરેટ થાય ત્યારે એ ડીલે થઈ શકતો। કોઈ પણ ગમે તેવી અગત્યનું કામ પ્રોસેસરમાં ચાલતું હોય છતાં પણ ટ્રેપની પ્રાયોરિટી સૌથી વધારે હોય છે। હવે નવો શબ્દ આવ્યો પ્રાયોરિટી। પ્રાયોરિટી એટલે શું? તમને જ્યારે એક સાથે બે થી ત્રણ ઇન્ટરપ્ટ જનરેટ થાય તો તમારે કોને સર્વ કરવું, કોનું ફંક્શન કરવું? તો કે ટ્રેપ। જો આવું કોઈ ઇન્ટરપ્ટ હોય નોન માસ્કેબલ, તો એનું સૌથી પહેલું અગત્યનું કામ છે ટ્રેપનું હોય છે, એનું આપણે દાખલા તરીકે તમે હમણાં જ આપણે એક્ઝામ્પલ લીધું હતું, એમાં આપણે મમ્મી અથવા તો પપ્પા જ્યારે કોઈ કામ ચીંધે અને આપણો નાનો ભાઈ અથવા તો નાની બેન જ્યારે કામ ચીંધતી હોય, તો આપણે સૌથી પહેલાં કોનું કામ કરશું? પપ્પા અથવા મમ્મીનું। તો એની પ્રાયોરિટી શું થયું? પ્રાયોરિટી વધારે છે એવું આપણે કહી શકાય। તો આ પ્રાયોરિટીની વાત છે। તો ટ્રેપની પ્રાયોરિટી સૌથી વધારે હોય છે, અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે, ખાસ યાદ રાખજો નોન માસ્કેબલ। તમને એવો શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે 8085માં નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ કયો, તો આપણો આન્સર આવશે ટ્રેપ। ઓકે, યાદ રાખજો અને લખી લેજો।
पछीनो जे ब्लॉक छे ए सीरियल कंट्रोल छे। सीरियल कंट्रोल એટલે શું કે જ્યારે આપણે કોઈ ડેટા માઇક્રોપ્રોસેસરમાંથી બીજી જગ્યાએ સીરિયલી મોકલવા હોય અથવા તો સીરિયલી ડેટા લેવા હોય એ વખતે તમારે બે પિનની જરૂર પડે, એ છે SID અને SOD, બે પિનની જરૂર પડશે। સીરિયલ ઇનપુટ ડેટા અને સીરિયલ આઉટપુટ ડેટા। આપણે જે પેન ડ્રાઈવ વાપરીએ છીએ ને, પેન ડ્રાઈવ પણ સીરિયલ ડેટા જ છે। પેન ડ્રાઈવ એટલે કે USBમાં લગાવ, USBનું ફૂલ ફોર્મ શું? યુનિવર્સલ સિરિયલ બસ, તો એ પણ સિરિયલ ઓપરેશન જ છે। સિરિયલ અને પેરેલલમાં શું ડિફરન્સ હોય? સિરિયલ એટલે બીટ બાય બીટ કોમ્યુનિકેશન, એટલે કે એક બીટ જાય પછી બીજું, ત્રીજું, ચોથું, એ રીતે બીટ બાય બીટ આવશે। અને પેરેલલ એટલે શું થશે? એક સાથે 8 બીટ જ્યાં જતા હોય તેને પેરેલલ, આપણે મોબાઈલના ડેટા વાપરીએ છીએ ને સિરિયલ છે। એટલા માટે તો જ્યારે વોટ્સએપ અથવા તો કોઈ પણ જગ્યાએથી ડેટા જ્યારે સ્ટોર કરતા હોય, ઇમેજ જ્યારે આપણે ડાઉનલોડ કરતા હોય ત્યારે આ ટાઈપનું આમ ચક્કર તમને જોવા મળે, આ રીતે ચકેડું છે ફરતું હોય, તો બીટ બાય બીટ કોમ્યુનિકેશન છે થતું હોય। જ્યારે આખે આખું ચક્કર પૂરું થશે, મતલબ કે આપણો ડેટા છે ડાઉનલોડ થઈ ગયો કહેવાય, તો બે પિન યાદ રાખજો, SID અને SOD, એની ઇન્સ્ટ્રક્શન પણ છે સીમ અને રીમ, એની પણ આપણે વાત કરવાના છે। ઓકે ફ્રેન્ડ, તો જે લોકોએ હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોન ઉપર ક્લિક કરજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહેશે। મારી ચેનલ છે ચેતન ઇડીયુ સેન્ટર, જેમાં આપણે આ વિડીયો સિરીઝના બધા જ વિડીયો અપલોડ કરવાના છીએ। છતાં પણ હજી આમાં તમને કોઈ ક્વેશ્ચન હોય તો યુ કેન રાઇટ ઓન ધીસ ઇમેલ આઈડી chetanb@drsubhashtech.edu.in, જેથી કરીને આપણે દરેક બ્લોકની માહિતી સૌથી સારી રીતે લઈ શકાય, તમારા ફીડબેક પણ મળી શકે। તમે યુટ્યુબની અંદર પણ કોમેન્ટ કરી શકો છો અને બને એટલો મારો વિડીયો છે એ બધા જ સ્ટુડન્ટ જો સાથે શેર કરજો, જેથી કરીને એ લોકોને પણ વધારાની ઇન્ફોર્મેશન મળતી રહે। ઓકે, આવજો।